હવે બનાસકાંઠામાં આફત બનીને વરસેલા વરસાદની વાત કરીએ। જિલ્લામાં વરસાદ એવો પડ્યો કે જાણે એક ઝાટકે આખા વર્ષની કસર પૂરી કરી નાખી। જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં છે। હજારો વીઘા જમીન હાલ પણ બેટની માફક છલોછલ ભરાઈ ગઈ છે। ખેત ઉત્પાદનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે। તેવામાં એક મોટો નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે કેવી છે આફતની તસવીરો જુઓ આ રિપોર્ટમાં। રાજ્યમાં એકંદરે સારો વરસાદ પડ્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ આફત બનીને વરસ્યો છે। આફત પણ એવી કે વરસાદે વિરામ લીધાના બે દિવસ પછી પણ ખેતરો તળાવની માફક ભરાયા છે। તમે ખુદ ડીસા તાલુકાના આસપાસના ગામડાઓની આ તસવીર જુઓ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે। ખેતરો પાણીથી છલોછલ ભરાયા છે, જાણે તળાવ ભરાયું હોય। હાલ તો અમારા ખેતરમાં પાણી ખૂબ ભરેલું છે। પાક પાક બધો નિષ્ફળ ગયેલો છે। 8-10 ફૂટ પાણી ભરેલું છે ખેતરમાં। કોઈ જવાનો રસ્તો નહીં અંદર। અમારા ફુવારા વુવારા બધું તણાઈ જાય છે। દેશી વડકા જેવું બનાવી અમે અને ફુવારાને સગવડ કરે છે કાઢવાની બીજી જેવી। નુકસાન તો ખૂબ જ છે। વાવેતર બધું ફેલ ગયું છે। ઘાસ ચારો છે ને હાલ ઢોર ભૂખી મરે છે। દસથી વધુ ગામડાઓમાં વરસાદી આફત। ખેતરોમાં ભર્યા છે વરસાદી પાણી। હજારો વીઘા પાકમાં નુકસાનની ભીતિ। ડીસા તાલુકાની આસપાસના ગામડાઓમાં વરસાદી આફત બાદ સ્થિતિ વધુ ખરાબ બની છે। કારણ કે વરસાદ જ એટલો પડ્યો છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થવો મુશ્કેલ છે। તેવામાં મગફળી, બાજરી, તલ સહિતના પાક નિષ્ફળ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા 10 ગામડાના ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે। અને આ ખેતરમાં જે પાણી ભરાય છે લગભગ 7-8 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અંદર। એટલે ખેતરમાં અમારું બહુ નુકસાન થાય છે અને ત્યાં ચાલવા માટેનો કોઈ રસ્તાનો કોઈ ઉપાય નહીં। એટલા માટે અમે સાદી નાવડી બનાવી અને અમે ખેતરમાં જે ફુવારા હોય ફુવારા નીકાળવા માટે નાવડીનો ઉપયોગ કરીએ છીએ। અને આગળથી ઘણા ખેતરોને એવું પાણી આવે છે એટલે અમારા ખેતરમાં બહુ પાણી ભરાઈ જાય છે। એટલા માટે પાણી નીકળવા માટેનો કોઈ બીજો રસ્તો છે નહીં। અને પછી જે આગળ જે બધા બંધા બાંધેલા છે એટલે અમારા ખેતરમાં પાણી રોકાઈ રહે છે। અને અમારું લગભગ 35-40 વીઘા ખેતર છે, તેના અંદર જેટલો પાક મગફળી, જુવાર, તલ જે બધું વાયેલું હતું ને એ બધું એનો નાશ થઈ ગયો છે। અને એના માટે કોઈ સરકાર હવે અમને કઈ સહાય કરે તો સારું છે। અહીં તમે દ્રશ્યોમાં ખુદ જોઈ શકો છો કે ખેતરોમાં વરસાદી પાણી 4-5 ફૂટ સુધી ભરાયા છે। લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોડીનો ઉપયોગ કરી રહ્યા છે। કારણ કે એક ખેતરથી બીજા ખેતર જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી। તેવામાં આ પંથકના ખેડૂતોને પાક વીમો પાકે તેવી આશા છે। કારણ કે નુકસાનીમાંથી બેઠા થવા માટે એકમાત્ર ઉપાય વીમો છે। હાલ તો ડીસા પંથકના અનેક ગામડાઓની આવી હાલત છે। તેવામાં જોવાનું એ રહેશે કે વરસાદી પાણી ક્યારે ઓસરે છે અને ખેડૂતોની કેટલી નુકસાની થાય છે। પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।